નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખેરાલુ તાલુકાના ખેડૂતો દ્વારા ભાવ વધારા અને વીજ કાપ મુદ્દે મામલતદાર કટારિયાને આપ્યું આવેદનપત્ર. ખેરાલુ તાલુકાના ખેડૂતો અને સરપંચો રહ્યા હજાર, ભાવ વધારો પાછો ખેંચોના નારા લગાવ્યા. મુકેશ દેસાઈ, વિનુભાઈ ચૌધરી, બાબુજી ઠાકોર સહિત આગેવાનો રહ્યા હાજર. ખેડૂતોએ પેટ્રોલ ખાતર સહિતના ભાવ વધારાને ઉગ્ર શબ્દોમાં વખોડ્યો. વધુમાં મુકેશ દેસાઈએ જણાવ્યું હતું કે 4-5 દિવસમાં ખેડૂતોને નર્મદાનું રવિ પાકો માટે પાણી આપવામાં આવે નહીં તો ઉગ્ર આંદોલન કરીશું. એચબીએન ટીવી ન્યૂઝ રિપોર્ટર સંજય ઠાકોર, ખેરાલુ. આજે આવેદન પત્ર આપવાનો ખેરાલુ તાલુકાના ખેડૂતો દ્વારા પ્રયત્ન હતો કે નર્મદામાં 127 મીટર કરતા વધારે પાણી છે, 75-80% જથ્થો છે, છતાં પણ આ વિસ્તારના તળાવો ભરવા માટે જે નર્મદા આધારિત પાઇપલાઇનો છે એ પાણી અત્યાર સુધી આપવામાં આવ્યું નથી. ખેડૂતોની માગણી છે કે 4-6 દિવસમાં પાણી આપવામાં આવે તો રવિ પાકનું વાવેતર થઈ શકે. જેવા કે રાયડો છે, ઘઉં છે, અત્યારે દિવેલા પણ તૈયાર છે, એને પણ પાણીની જરૂરિયાત છે. તો ધરોઈનું પાણી આપવા માટેની વાત હોય તો એના સાથે સાથે નર્મદા આધારિત પાઇપલાઇન છે એ પાઇપલાઇન દ્વારા પણ ચિન્નાભાઈ સરોવર તેમજ તાલુકામાં જે કનેક્ટેડ પાઇપલાઇનો દ્વારા જે તળાવનું નાખવામાં આવેલું છે પાઇપો, એ બધા તળાવ ભરવામાં આવે ખેરાલુ તાલુકાના, એવી અમારી માગણી છે. સાથે સાથે આ વિસ્તારના ખેડૂતોને અત્યારે વીજળી મળતી નથી, થ્રી પેજ અને તૂટક આવે છે, ટ્રીપ મારે છે, જેના કારણે મોટરો બળી જાય છે. તો એ 8 કે 10